ક્લિયર જાન્યુઆરી માઇન્ડમાં રાખજો જીપીએસસી પૂછે છે કે રાષ્ટ્રીય સિન્હ ક્યારે સ્વીકૃત કરવામાં આવ્યું હતું કે દરેક વસ્તુ અલગ અલગ તારીખે સ્વીકૃત થઈ છે રાષ્ટ્રીય સિન્હ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રગાન અલગ અલગ સમયે સ્વીકૃત થયેલી છે તો તેને પણ આપણે ક્લિયર કરીએ હવે છવ્વીસમી જન્યુઆરી સિંહ સ્વીકૃત થયું છે આ રાષ્ટ્રીય સિંહ સમ્રાટ અશોકના સારનાથના સ્તંભમાંથી ચાર સિંહોની વાળું લેવામાં આવ્યું છે એટલે કે ત્રણ સિંહ આપણને દેખાય છે અને એક સિંહ જે છે તે પાછળની બાજુ છે એટલે આપણને દેખાય નહીં તે શું પહોંચે બીજું આ શક્ર આ જે સ્તંભ જે છે તેની નીચે ચાર ચક્ર તરીકે આપણે ઓળખીએ કરવામાં આવ્યો છે એક બાજુ ઘોડો જોવા મળશે અને અશોક ચક્ર વટી અને પેલી બાજુ આપણને હાથી જોવા મળશે અને આપણને સિંહ જોવા મળશે એટલે કે ચાર પશુઓ જે છે તે પણ આપણને અહીંયા આ સિંહાકૃતિ જે છે તેની અંદર જોવા મળશે અને તેનો કઈક મતલબ પણ આ કરવામાં આવ્યો છે તો બળદ જે છે તેનો મતલબ થાય છે કે બળ એટલે કે રાષ્ટ્ર જે છે તો પોતે બળવાન છે બીજું તો કે ભાઈ ઘોડો ઘોડો જે છે તેનો મતલબ થાય છે ખંત ખંત એટલે કે રાષ્ટ્ર જે છે તો પોતે ખંતપૂર્વક કાર્ય કરનાર છે એટલે કે બહાદુર છે બીજું તો કે ભાઈ હાથી હાથી એટલે ધૈર્ય તો કે ભાઈ દેશની અંદર સમગ્ર વિસ્તારની અંદર ધૈર્ય સમાયેલું છે ધૈર્યપૂર્વક કાર્યથી આગળ વધતું રાષ્ટ્ર છે અને સિંહ એટલે કે શૌર્ય શૌર્ય એટલે કે પોતે બળવાન છે અને પોતે પોતાની રીતે પોતે સક્ષમ છે છે કોઈ વસ્તુની નીચે નથી આવા મતલબ આ ચારે ચાર પ્રાણીઓ જે છે તેના કરવામાં આવ્યા છે ત્યારબાદ તેની નીચે લખાયેલું સત્યમેવ જયતે તમે જોઈ શકો આ સત્યમેવ જયતે જે લખાયેલું છે આ સત્યમેવ જયતે છે તે મુંડકો ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે એટલે કે જે ઉપનિષદો છે તેમાંથી એક ઉપનિષદ જેને મુંડકો ઉપનિષદ કહેવામાં આવે છે આ મુંડકો ઉપનિષદ જે છે તેમાંથી આ સત્યમેવ જયતે લેવામાં આવ્યું છે રાષ્ટ્રસિંહ માટે આપણા માટે જરૂરી બાબત આટલી બીજું રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજની આપણે વાત કરીએ તો બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના રોજ સ્વીકૃત કરવામાં આવ્યું જે હાલ અત્યારે ત્રિરંગો છે અને વચ્ચે અશોક ચક્ર છે આ આ રાષ્ટ્રધ્વજ જે છે તેની સ્વીકૃતિ બાવીસમી જુલાઈ ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી તેની લંબાઈ ત્રણ જેમ બે રાખવી ફરજિયાત છે એટલે કે લંબાઈની ત્રણ રાખવી પહોળાઈ બે રાખવી ફરજિયાત છે પછી તે ગમે તેટલો મોટો કરી શકાય જો તેને વધારે મોટો કરવો હોય તો તે લંબાઈ જે છે તેને છ કરી શકાય અને પહોળાઈ એટલે કે ત્રણ બે ના ગુણોત્તર ની અંદર આ રાષ્ટ્રધ્વજ જે છે તે બનેલો હોવો ફરજિયાત છે પહેલા રાષ્ટ્રધ્વજ જે છે તે સફેદ લીલો અને લાલ રંગનો હતો તેની અંદર વચ્ચે રેટિયો દોરેલો હતો અને આ સિન્હ જે છે પહેલા હતો પછી સમય જતા છે ત્યારબાદ મેડમ ભીખાજી કામા દ્વારા ઓગણીસો સાતની અંદર જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડન ની અંદર આ ફરકાવવામાં આવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ તો આ ભારતનો રાષ્ટ્રધ્વજ જ્યારે ફરકાયો ત્યારે તિરંગો હતો અને વચ્ચે જે છે તે એક રેટિયાનું સિન્હ હતું ત્યારબાદ બાવીસમી જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના રોજ જે જવાહરલાલ નેહરુ દ્વારા બંધારણ સભાની અંદર જે રજૂ કરવામાં આવ્યો રાષ્ટ્રધ્વજ તે રાષ્ટ્રધ્વજ જે છે તે તિરંગો હતો અને વચ્ચે જે છે તે અશોક ચક્ર રહેલો હતો એટલે કે કુલ ત્રણ વખત આની ડિઝાઇન ફરેલી છે છેલ્લી ડિઝાઇન જે અશોક ચક્રની તૈયાર કરવામાં આવેલી છે અશોક ચક્ર સાથે રાષ્ટ્રધ્વજની જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે આ ડિઝાઇન જે છે તે વેકૈયા પિંગલી વેકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી છે આ પિંગલી વેકૈયા જે છે તેનો જન્મદિવસ પણ આપણે ઉજવ્યો છે અને ઝંડા સમિતિના ભારતીય બંધારણ અધ્યક્ષ બંધારણ સભાની અંદર ઝંડા સમિતિના અધ્યક્ષ હતા જે બી કૃપલાણી સાહેબ આપણે તેનું પણ નામ યાદ રાખવું જરૂરી છે કેમ કે ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા આવા ક્વેશ્ચન પૂછાય તો જે બી કૃપલાણી સાહેબ જે છે તે પોતે તેના અધ્યક્ષ હતા જ્યાંથી આપણે આગળ વાત કરીએ તો રાષ્ટ્રધ્વજ જે છે તેને ઓગણીસો ને સાતની અંદર મેડમ ભીખાજી કામા દ્વારા સૌપ્રથમ વખત તેમને ફરકાવવામાં આવ્યો હતો પરંતુ આ રાષ્ટ્રધ્વજ જે છે તે રાષ્ટ્રીય કક્ષાએ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના રોજ જ ફરકાવી શકાય તેવી એક નિયમ જે તે નક્કી કરવામાં આવ્યો હતો બંધારણીય સભા દ્વારા કે ભાઈ જ્યારે રાષ્ટ્રીય ઉત્સવ હોય ત્યારે જ આને આપણે ફરકાવી શકીએ રાષ્ટ્રધ્વજને પરંતુ એક નવીન જિંદાલ કરીને એક વ્યક્તિ છે તેના દ્વારા તેની ફેક્ટરીના પટાંગણની અંદર દરરોજ સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હતો તે પોતે માનપૂર્વક સવારમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે અને પછી પોતાની ફેક્ટરીની અંદર તે પોતે કાર્યમાં લાગી જાય આનો વિરોધ ત્યાંના જે અધિકારીઓ હોય તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે ભાઈ રાષ્ટ્રધ્વજ જે છે તે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના રોજ ફરકાવવામાં આવે છે પરંતુ તમે શું કામ ફરકાવો છે નવીન જિંદાલ જે છે તેની સામે કેસ કરવામાં આવે છે રાષ્ટ્રધ્વજ ફરકાવતા તેમને બંધ કરવામાં આવે છે આ નવીન જિંદાલ દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવે છે અપીલ કરવામાં આવે છે કે ભાઈ હું એક ભારતનો નાગરિક છું અને ભારતના નાગરિક તરીકે હું તેને માનપૂર્વક ફરકાવું છું તો તેમાં કોઈ વાંધો હોવો જોઈએ અને સુપ્રીમ કોર્ટ તેમાં સુકાદો પણ આપે છે કે કોઈ પણ નાગરિક નાગરિક રાષ્ટ્રીય શકે છે તે માટે આ રાષ્ટ્રીય ધ્વજ જે છે તેને ફરકાવવાની એક આશાર એક સંહિતા નક્કી કરવામાં આવી છે જેને આપણે ધ્વજ સંહિતા બે હાજર બે તરીકે ઓળખીએ છીએ જે છવ્વીસમી જાન્યુઆરી બે બે ના રોજથી લાગુ કરવા

નહીં ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ તે આ જે બે હજાર બે ની ધ્વજ સંહિતા છે તેની અંદરથી તમે થોડા ક્વેશ્ચન જે છે તો ક્લિયર પણ કરી શકો છો કે રાષ્ટ્રધ્વજ જે છે જ્યારે રાષ્ટ્રીય શોકનો સમય હોય જ્યારે રાષ્ટ્રીય શોક હોય એટલે કે રાષ્ટ્રની અંદર કોઈ ખરાબ ઘટના બનવા પામી હોય ત્યારે અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ નહીં ફરકાવવામાં આવે થોડોક નીચો એટલે કે અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને જ્યારે ભારતની અંદર રાષ્ટ્રીય કટોકટી રાષ્ટ્રપતિ શ્રી દ્વારા લગાવવામાં આવી હોય ત્યારે રાષ્ટ્રીય કટોકટીના સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ જે છે તેને ઊંધો ફરકાવવામાં આવે છે તો રાષ્ટ્રધ્વજ જે છે તેમાંથી આપણને જરૂરી લાગતી તમામ બાબતો જે છે તેને આપણે ક્લિયર કરી છે ત્યારબાદ રાષ્ટ્રધ્વજ જે છે તેમાં કેસરી રંગ સફેદ રંગ અને લીલો રંગ છે અને વચ્ચે જે છે તે આપણને અશોક ચક્ર જોવા મળે છે આ ત્રણે ત્રણ રંગો જે છે તેનો પણ કાંઈક મતલબ થાય છે જે કેસરી રંગ છે તેને તેને બંધારણની જે મેન બુક છે તેની અંદર લખેલું છે કે ત્યાગનો પ્રતિક છે અને જે લીલો રંગ છે તે રંગ જે છે તે એક ભારતની જમીની એટલે કે હરિયાળીનો પ્રતિક છે અને સફેદ રંગ છે તે પોતે પ્રકાશનો પ્રતિક છે આવું મૂળ બંધારણની અંદર લખાયેલ છે જે રીતે આપણા ત્રણ બાબતો એની સાથે જોડાયેલી છે રાષ્ટ્રધ્વજ જે છે તેની વિશેની આપણે આ ડિટેલ ક્લિયર કરી ત્યારબાદ હવે આપણે સમજીએ મન રાષ્ટ્રગાન ભારતનું રાષ્ટ્રગાન જનગન મન જેની સ્વીકૃતિ ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ એટલે કે બંધારણ જ્યારે માન્ય થયું બંધારણ જ્યારે અમલ બન્યું તેના બે દિવસ અગાઉ ચોવીસમી જાન્યુઆરી ના રોજ આ જનગણ મન આપણું ભારતનો રાષ્ટ્રગાન છે તેને સ્વીકૃત કરવામાં આવ્યો હતો જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા આખું રાષ્ટ્રધ્વજ જે છે તેને આપણે સંપૂર્ણ જો પૂરું કરવું અને પૂરું ગાવું હોય તો તેને બાવન સેકન્ડમાં પૂરું કરવું ફરજિયાત છે અને માન સાથે રાષ્ટ્રધ્વજ જે છે તેને ગાવું પડે બીજું તેને સંક્ષિપ્તમાં જો પૂરું કરવું હોય તો તેને તમે વીસ સેકન્ડ ની અંદર તમારે પૂરું કરવું પડે તે નિયમ છે આ આપણા સેકન્ડો પણ પૂછાઈ શકે છે આપણે કોન્સેપ્ટલી ક્લિયર રાખવાની છે માઇન્ડમાં કે રાષ્ટ્રધ્વજ જે રાષ્ટ્રગાન છે તેને બાવન સેકન્ડમાં પૂરું કરવું પડે અને સંક્ષિપ્તમાં મેં હમણાં ગાયું તેવી રીતે તો તે વીસ સેકન્ડની અંદર તેને પૂરું કરવું પડે બીજી બાબત તો કે ભાઈ એક આ રાષ્ટ્રધ્વજ જે છે તેને આ રાષ્ટ્રગાન જે છે તેને ઓગણીસો ને અગિયારની અંદર કલકત્તા અધિવેશનની અંદર પણ ગાવામાં આવ્યું હતો એટલે કે આની માન્યતા ભલે સોવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ મળી હોય પરંતુ રાષ્ટ્રગાન જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલું છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રગીત લખવામાં આવ્યું છે અમાર સોનાર બાંગ્લા આ પણ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે પરંતુ સાથે રાષ્ટ્રગાન પણ રવિન્દ્રનાથ ટાગોર જેને મહાકવિ કહીએ છીએ તેના દ્વારા લખવામાં આવ્યું છે અને રાષ્ટ્રગાન જે છે તે ઓગણીસો ને અગિયારની ની અંદર કોંગ્રેસનું એક અધિવેશન હતું કલકત્તા ખાતે ત્યાં પણ ગાવામાં આવ્યો હતો અને ઓગણીસો બારની અંદર તત્ત્વ બોધિની નામનું એક પ્રકાશન છે એટલે કે પેપર છે તત્ત્વ બો બોધિની તત્વ બોધીની તમે યાદ રાખજો આ ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાયો છે કે રાષ્ટ્ર ગાન જે છે તે સૌપ્રથમ વખત કયા મેગેઝીનમાં સ્થાપવા સ્થાપવામાં આવ્યું હતું તો તત્વ બોધિની જે છે તે પ્રકાશનની અંદર આ રાષ્ટ્રીય ગાન જે છે તેને વિવાદ પણ થયેલો છે ઘણા બધા લોકો દ્વારા એવી પણ માન્યતા ક્રિએટ કરવામાં આવી હતી કે રાષ્ટ્રગાન જે છે તે રાષ્ટ્રનું નહીં પરંતુ અંગ્રેજોનું માન સન્માન કરતું એક ગીત છે તેવું પણ કહેવામાં આવતું તેના માટે પણ એક વિવાદ થયેલો છે કેમકે તેની અંદર અધિનાયક શબ્દ છે અધિનાયકનો મતલબ અંગ્રેજોના નાયક જેવો થતો હતો એટલા માટે અધિનાયક શબ્દ જે છે તેને દૂર કરવા માટે પણ આ રાષ્ટ્રગી રાષ્ટ્રગાન જે છે તેની અંદર વાત અને સરસાઓ જે છે તે ચાલેલી હતી સૌથી બાબત આપણા માટે જરૂરી વંદે માતરમ ભારતનું રાષ્ટ્રગીત ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ જે છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની એક બુક જેનું નામ છે આનંદ મઠ આ આનંદ મઠ માંથી લેવામાં આવ્યું છે બંકિમચંદ્ર છટ્ટોપાધ્યાય ની બોક આનંદ મઠ એમાંથી આ રાષ્ટ્ર ગીત જે છે વંદે માતરમ આ વંદે માતરમ લેવામાં આવ્યું છે વંદે માતરમ જે છે તેને પૂરો કરવાનો સમયગાળો એક મિનિટ ને પાંચ સેકન્ડ છે એટલે એક મિનિટ ને પાંચ સેકન્ડ ની અંદર તમારે વંદે માતરમ ગીત જે છે તે પૂરું કરવું પડે વંદે માતરમ ગીત ઓગણીસો છવ્દ ની અંદર કોલકાતા ખાતે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનની અંદર પણ ગાવામાં આવ્યું હતું અને આ ભારતનું રાષ્ટ્રગાન સ્વીકૃત રાષ્ટ્રગીત સ્વીકૃત થયું છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે એટલે કે જે દિવસે બંધારણનો અમલ શરૂ થયો તે દિવસે આ રાષ્ટ્રગીત છે તેને અમલી બનાવવામાં આવ્યો છે તેથી આ ચારે ચાર બાબતો જે છે તેને આપણે ક્લિયર કરીએ એટલે કે રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત રાષ્ટ્રસિન્હ અને રાષ્ટ્રધ્વજ આ ચારે ચાર બાબતોના આપણને ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય છે તથા આપણે એક ભારતીય નાગરિક હોય તો તેની થોડી ઘણી ડિટેલ આપણી પાસે હોવી જરૂરી છે તો અહીંયા આપણે આ ચારે ચાર સિંહો જે છે તેને પૂર્ણ કરીએ છીએ તે સિવાય રાષ્ટ્રીય ફૂલ હોય રાષ્ટ્રીય ફળ હોય એવા ઘણા બધા છે જેને તમે એક સાથે ક્લિયર કરી શકો જનરલ નોલેજની બુકની અંદર આ તમામ બાબતો જે છે પોતે લખેલી હોય છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ આ રાષ્ટ્રીય સિન્હ રાષ્ટ્રગાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીત જે છે તે તમામ વિગતો આપણે અહીંયા પૂરી કરીએ છીએ સાથે બંધારણ જે છે તેને આપણે કન્ટિન્યુઅસલી બંધારણની અંદર આપણા માટે ભણવું આ જરૂરી હતું એટલા માટે આપણા વિડીયો જે છે તે ક્લિયર કરીએ છીએ જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ